गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप भूमिति में एरिया एंड पेरिमीटर ऑफ ट्राइंगल विषे जुवानु छे। एमा तमने अहीं जे फॉर्मुला आपेली छे ट्राइंगल नी, ए तमारे फॉलो करवानी छे, बराबर छे। एने रिलेटेड सूत्रों जे आप्या छे ए बराबर जुओ। अहीं गाड़ी फर्स्ट हवे दरेक ने ट्राइंगल ख्याल हशे, ट्राइंगल ने आपणे त्रिकोण कहीए, बराबर छे। जुओ अहीं गाड़ी, अहीं तमने जे राइटिंग करीने दर्शावेलू छे तमारे जुवानुं छे। एनी अंदर जे सूत्रों आप्या छे ए खास ध्यान में लेवाना, अने नाना दाखला तमने एक्जाम नी अंदर पूछाशे, बराबर। अने अहीं जे तमने फॉर्मेट अहीं जे मैं अत्यारे बतावेलू तमारी बुकनी अंदर बधुं गुजराती में आपेलू छे, परंतु अत्यारे जे हूँ तमने बताऊँ छूँ फाइनली तमने अत्यारे जो, कारण के कोरोना चाली रह्यो छे, बराबर, वारे घड़े रिपीटेशन थाय नहीं, एटले तमने फाइनली कई रीतना एक्जाम में पूछाय छे, बराबर। एटले अहीं इंग्लिशनी अंदर ज तमने आप्युं छे, एटले ज्यारे इंग्लिशनी बुकमांथी ज मैं तमने अहीं गाड़ी वीडियो बनाईने तमने अहीं फॉर्मेट मोकल, एटले तमे पण आ ज वस्तुने फॉलो करजो। अने ना समझ पड़े तो तमारी गुजरातीनी जे बुक છે એ તમે જોજો, પરંતુ તમારી જે નોટબુક છે એની અંદર તમે આની અંદરથી જ તમારે રાઇટિંગ કરવાનું રહેશે, આ રીતે રાઇટિંગ કરવાનું, કારણ કે તમારે જ્યારે એક્ઝામમાં પૂછાશે તો ઇંગ્લિશમાં હશે, બરાબર, અને પછી ગુજરાતી ઇંગ્લિશ બે મિક્સ થશે તો તમે આન્સર એનો આપી નહીં શકો, બરાબર। એટલે સૂત્રો જે કંઈ અમને આપેલા છે, દાખલા બી તમને એની અંદર દર્શાવેલા છે, એ આની અંદર જે આપેલા છે એ પ્રમાણે ફોલો કરજો। આગળ પણ એક ભૂમિતિનો આપણે વિડીયો જોયેલો છે, બરાબર, આ સેકન્ડ છે, એમાં એરિયા અને પેરીમીટર ઓફ ટ્રાયેંગલ, પેલામાં પેરેલોગ્રામ સુધી આપણે જોયેલું છે, બરાબર। તો ફિટર અને ઇલેક્ટ્રિશિયન બંને ખાસ ધ્યાન રાખજો, અને નોટબુકની અંદર રાઇટિંગ કરવાનું રાખજો, અને કીધું છે એ પ્રમાણે આવીને નોટબુક ચેક કરાવી જવાની છે। જે કંઈ વિડીયો બને છે એ વિડીયો આગળનું તમને ક્લાસની અંદર જેટલું બી તમને કીધું છે એ તો તમારે રાઇટ કરવાનું જ રહેશે, એ જ પ્રમાણે ઈડી એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર પણ તમારે અત્યારે આજે હમણાં જે વિડીયો બની રહ્યા છે એની અંદર એનું પણ તમારે નોટબુકમાં લખીને તૈયાર કરવાનું રહેશે, જેથી તમારે એક્ઝામની અંદર તમને પ્રોબ્લેમ ના થાય। કારણ કે એમસીક્યુ છે, પેપર સિમ્પલ હશે, પણ જો તમે બિલકુલ તૈયારી નહીં કરેલી હોય તો તમે કશું જ નહીં કરી શકો, કારણ કે આની અંદર ચોરી થાય નહીં। દરેકે એન્જિનિયરિંગ ડ્રોઈંગની એક્ઝામ આપી છે એટલે ખબર જ છે, હવે આ તો કમ્પ્યુટર ઉપર એક્ઝામ છે, બરાબર છે। તો તમારે તમારી જાતે જ એને ફોલો કરવાનું રહેશે, અને દરેક ક્વેશ્ચન માટે ટાઈમ પીરિયડ આપેલો હશે, એટલે તમે દરેકે દરેક સ્ટુડન્ટને ક્વેશ્ચન પણ આની અંદર અલગ આવશે, બરાબર છે। એટલે ધ્યાન રાખજો, આગળ પાછળ ક્વેશ્ચન હશે એટલે કોઈની હેલ્પ નહીં, એમાં તમને કોઈ હેલ્પ કામ નહીં લાગે, બરાબર। એટલે બને ત્યાં સુધી પોતાની જાતે જ અત્યારે ઘરે છો, કલાક કલાક બેસો તો બી તમારે બધા સબ્જેક્ટ સારી રીતે તૈયાર થઈ જશે, અને નોટબુક એમસીક્યુની બનાવવાની રાખજો, આની અંદર જે જે આપેલા છે એ, બરાબર છે। જુઓ હવે ફર્સ્ટ એરિયા એન્ડ પેરીમીટર ઓફ ટ્રાયેંગલ, એરિયા એટલે ક્ષેત્રફળ કહેવાય, એરિયા કોને કહેવામાં આવશે, તો કે એરિયા એટલે ક્ષેત્રફળ, એરિયા એટલે ક્ષેત્રફળ, એન્ડ પેરીમીટર ઓફ ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, ટ્રાયેંગલ વિશેની માહિતી છે, ટ્રાયેંગલનું ક્ષેત્રફળ અને પેરીમીટર એટલે કે પરિમિતિ, એટલે કે ટ્રાયેંગલ વિશેની, ટ્રાયેંગલની પરિમિતિ અને ટ્રાયેંગલનું ક્ષેત્રફળ એના વિશેની આપણે માહિતી મેળવવાની છે આ ભૂમિતિની અંદર, બરાબર। હવે જેવી રીતે ખૂણાઓના અલગ અલગ પ્રકાર હોય છે ને, એવી રીતે ત્રિકોણના બી અલગ અલગ પ્રકાર હોય, બરાબર, તો એને રિલેટેડ અહીંયા સૂત્રો તમને આપેલા છે, બરાબર। જુઓ ફર્સ્ટ તો ટ્રાયેંગલ વિશેની માહિતી આપી છે, ટ્રાય એટલે શું, તો કે જુઓ અહીંયા ગાડી આપી છે, ટ્રાય મીન્સ થ્રી, ટ્રાય એટલે શું, થ્રી, હેન્સ ટ્રાયેંગલ મીન્સ થ્રી એંગલ ફિગર, બરાબર। ટ્રાયેંગલ એટલે શું, ત્રણ એંગલવાળી ફિગર, બરાબર, તો ટ્રાયેંગલમાં ત્રણ ખૂણા હોય છે, બરાબર। ફોર કન્સ્ટ્રક્શન ઓફ થ્રી એંગલ ફિગર થ્રી શુડ બી થ્રી સાઇડ, થ્રી શુડ બી થ્રી સાઇડ એટલે કે ત્રણ બાજુઓ હોય છે, એમાં કેટલી હોય છે, ત્રણ બાજુઓ, હેન્સ ટ્રાયેંગલ મીન્સ થ્રી સાઇડ ફિગર, સમ ઓફ ધ થ્રી એંગલ ઓફ એની ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 180, કોઈ પણ પ્રકારનો ટ્રાયેંગલ તમને આપેલો હોય, કોઈ પણ કંઈ સમબાજુ ટ્રાયેંગલ આપેલો હોય, ત્રિકોણ આપેલો હોય, કે તમને સમ દ્વિબાજુ ત્રિકોણ આપ્યો હોય કે વિષમ બાજુ ત્રિકોણ, પણ એ જે ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો થશે, 180, આ મગજમાં બેસાડી દેવાનું, અને આ એઝ અ ક્વેશ્ચન તમને પૂછાય છે, બરાબર। એટલે કે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ, ટ્રાયેંગલમાં ત્રણ બાજુઓ હોય અને ત્રણ ખૂણાઓ હોય, એ ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ વડે બનેલી જે આકૃતિ છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ, બરાબર। એની ટ્રાયેંગલ, એક આ વસ્તુ, આ સેન્ટેન્સ યાદ રાખવાનું કે સમ ઓફ ધ થ્રી એંગલ ઓફ એની ટ્રાયેંગલ ઇઝ 180 ડિગ્રી, આ તમારો ઓબ્જેક્ટ ઇક્વેશન થયો, બરાબર, એને અંડરલાઇન કરી લેવાની, તમે તમારી નોટબુકમાં રાઇટ કરી લેવાનું,
બરાબર છે. હવે જુઓ, એની ટ્રાયેંગલ, એની ટ્રાઈંગ કોઈ પણ ટ્રાયેંગલ આપ્યો હોય તમને, કોઈ બી સમબાજુ આપ્યો હોય, સમદ્વિ બાજુ આપ્યો હોય કે કોઈ બી ટ્રાયેંગલ આપ્યો હોય, બરાબર છે? તો એની ટ્રાયેંગલ જો તમને અહીંયા આપ્યું છે, આ બેઝ આપ્યો છે, આ નીચેનો શું કહેવાય, આ બેઝ લખ્યું છે અહીંયા, બેઝ ટ્રાયેંગલ, બરાબર છે? આ એનો એરિયા કહેવાશે, ટ્રાયેંગલ વડે જે ઘેરાયેલો. તો એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2, આ સૂત્ર છે. કોઈ પણ ટ્રાયેંગલ, સમદ્વિ બાજુ હોય, વિષમ બાજુ હોય, કોઈ પણ ટ્રાયેંગલ, તો એરિયા ઓફ એની ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ, બરાબર? આ એની હાઈટ કહેવાશે, આ જે કોર્નર છે ત્યાંથી લઈને નીચે એ હાઈટ કહેવાય, અને આ નીચેનો બેઝ આપે છે, એટલે 1/2 ગુણ્યા બેઝ ગુણ્યા હાઈટ, બરાબર છે? એ તો આ એનું સૂત્ર, આ તમારે યાદ રાખવાનું. કોઈ પણ ટ્રાયેંગલ, એ પછી કાટકોણ ત્રિકોણ કેમ નથી આપેલો, બરાબર છે? અમે સૌથી પહેલા આપણે જોઈશું આઇસોલેસસ ટ્રાયેંગલ. આઇસોલેસસ ટ્રાયેંગલ અહીંયા ઘડી સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો છે. જુઓ તમને આ સમદ્વિ બાજુ, ઇન ધીસ ટ્રાયેંગલ ટુ ઓફ ઇટ્સ સાઇડ્સ આર ઇક્વલ, એમાં બે બાજુઓ કેવી હોય છે, સરખી હોય છે. અહીંયા એ અને આ દર્શાવેલી છે તમને આ ટ્રાયેંગલ, એમાં આ એસ બાજુ ને આ નીચેની. હવે આ જે ટ્રાયેંગલ આ ટોપ બિંદુ છે ત્યાંથી આપણે નીચે કરીશું આ રીતના, તેનો વેધ બનશે આ બી એચ, આ હાઈટ કહેવાશે, અને આ એસ એની સાઈડ, બરાબર? તો આ જે બેઝ છે એનું અડધું થઈ ગયું આ, બરાબર? તો આઇસોલેસસ ટ્રાયેંગલનું જે ટ્રાયેંગલનું સૂત્ર છે, એરિયા ઓફ આઇસોલેસસ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ, ક્લિયર? બરાબર છે? વેર બેઝ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બી, આ બી માપ કીધું છે, તો બેઝ ડબલ થઈ જશે, આ અડધું થયું તો બી થયું, ને ડબલ થઈ જશે તો 2 બી થશે, બરાબર? એસ ઇઝ ઇક્વલ ટુ 1 ઓફ ધ ઇક્વલ સાઈડ ઓર સ્લેટન હાઈટ, આ જે સાઈડ આપી છે એસ, બરાબર છે? ત્રાસી હાઈટ કહેવાય, અથવા તો ઇક્વલ, જે ઇક્વલ હાઈટ છે તે, બરાબર? એચ ઇઝ ઇક્વલ ટુ હાઈટ, એમાં હાઈટ શોધવી હોય તમારે તો વર્ગમૂળમાં એસનો સ્ક્વેર માઇનસ બીસનો સ્ક્વેર. અહીંયા ગાડી જોશો તો તમને આ કાટકોણ, અહીંયાથી તમે વેધ દોરો, અહીંયા ગાડી અહીંયા તમે આ રીતે વેધ દોરો, અહીંયા ગાડી અહીંયા વેધ દોરો આ રીતના, તો આટલો આટલો જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ બને, એટલે અહીં ગાડી લખ્યું છે એસ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તમારે જો બેઝ એસ શોધવો હોય તો, બરાબર, હાઈટ તમારે શોધવી હોય તો કાટકોણ ત્રિકોણ બને. કાટકોણ ત્રિકોણમાં તમારે શોધવું હોય તો તમારે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરવો પડે, એટલા માટે અહીંયા આપ્યું છે. ત્યાર પછી આપ્યું છે વેર બેઝ ઇઝ ઇક્વલ ટુ બી, એસ ઇઝ ઇક્વલ ટુ વન ઓફ ધ ઇક્વલ સાઈડ ઓફ સ્લેન્ટ સાઈડ હાઈટ, એચ ઇઝ ઇક્વલ ટુ હાઈટ રૂટમાં એસ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર? એરિયા ઓફ આઇસોસેલસ ટ્રાયેંગલ ઇઝ 1/2, બીજું સૂત્ર આપ્યું છે, એ 1/2 ગુણ્યા 2b, બરાબર? 2b એટલે કે આ બેઝ આપ્યો છે જે તે, એટલે બેઝ છે, ઇન્ટુ એસ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ થઈ જશે, એટલે બી એસ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર છે? વેર બી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ઓફ બેઝ, બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે આ બી જે છે એ બેઝનું અડધું કરી દીધું છે, બરાબર? એટલે આ સૂત્ર તમારે વાપરવા, અથવા બીજું સૂત્ર આપ્યું છે એરિયા ઓફ આઇસોસેલસ, એટલે તમારે આ સૂત્રો યાદ રાખવાના છે. એક આ સૂત્ર અહીંયા જે ઉપરનું છે તે 1/2 બેઝ ઇન્ટુ હાઈટ, બીજું સૂત્ર આ થયું જ્યારે એસ અને એચ એટલે કે હાઈટ અને એસ અને બી આપેલા હોય, તો આ સૂત્ર તમારે વાપરવાનું, બરાબર છે? અને બીજું એક સૂત્ર આપ્યું છે આ એરિયા ઓફ આઇસોસેલસ ટ્રાયેંગલ ઇઝ 1/4 બી વર્ગમૂળમાં 4a² માઇનસ બી સ્ક્વેર, બરાબર? એ શું છે, ઇક્વલ સાઈડ છે અને બી એ બેઝ છે, બરાબર? એટલે આ ત્રણ સૂત્રો તમારે આની માટે, યા જે તમને આપ્યું હોય માહિતી, તમને ટ્રાયેંગલની જે આપી હોય એ પ્રમાણે તમારે યુઝ કરવાનું, બરાબર? ત્યાર પછી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એટલે કે સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે બધી બાજુઓ સરખી હોય. જો ઇન ધીસ ટ્રાયેંગલ ઓલ ધ 3 સાઇડ્સ આર ઇક્વલ, તમને એક્ઝામમાં એવું બી પૂછે છે કે ઓલ 3 સાઇડ્સ આર ઇક્વલ, ધીસ ટ્રાયેંગલ ઇઝ ડેશ, તો ઇક્વિલેટરલ. ઇન ટ્રાયેંગલ ટુ સાઇડ્સ આર ઇક્વલ, ધીસ ટ્રાયેંગલ ઇઝ આઇસોસેલસ ટ્રાયેંગલ, એવી રીતના. ઇન ધીસ ટ્રાયેંગલ ઓલ ધ 3 સાઇડ્સ આર ઇક્વલ, હેન્સ એંગલ બિટવીન એડજસન્ટ સાઇડ ઇઝ 60 ડિગ્રી બીકોઝ ઓફ નંબર ઓફ એંગલ, બરાબર? ટોટલ જે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય એનો આપણે કીધું ને આગળ કે બધા જ ત્રિકોણ, કોઈ બી ત્રિકોણ આપેલો એના બધી ત્રિકોણના જે ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય, 180, એટલે 180. તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કીધો તો ત્રણ ખૂણા, ત્રણ બાજુ હોય એટલે ત્રણ ખૂણા હોય તો 180 ને 3 વડે ડિવાઈડ કરો તો કેટલું આવશે, 60 ડિગ્રી આવે. ઓકે, તો દરેકે દરેક ખૂણો કેટલા માપનો થશે, 60 ડિગ્રીના માપનો થશે, બરાબર? એટલે અહીંયા 60 60 દર્શાવેલું છે. અહીંયા જુઓ
આ 60, આ પણ 60 ને આ પણ 60 અને ત્રણ બાજુઓ, એ ત્રણે ત્રણ બાજુઓ કેવી થશે? ઇક્વલ થશે. ક્લિયર? તો એરિયા ઓફ ઇક્વિલેટરલ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ રૂટ 3/4. બરાબર, એરિયા ઓફ ઇક્વિલે એનો એરિયા તમારે શોધવો હોય તો રૂટ 3/4 ઇન્ટુ સાઈડનો સ્ક્વેર. સાઈડ એટલે તમને જે સાઈડ આપી છે એનો વર્ગ લેવાનો, એટલે રૂટ 3/4 ઇન્ટુ એ સ્ક્વેર. ક્લિયર? આ સૂત્ર વાપરણ, એમાં રૂટ 3 ની કિંમત તમારે આ કિંમત બી યાદ રાખવાની. આ કિંમતની વેલ્યુ પણ એક્ઝામમાં એમસીક્યુમાં પૂછાય છે. રૂટ 3 એટલે 1.73 732, 1.732 આ વેલ્યુ તમારે યાદ રાખવાની, આની અંદર મૂકવાની. બરાબર, તો પી ઇઝ ઇક્વલ ટુ 3a યુનિટ. બરાબર, પેરીમીટર શોધવી હોય તો ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો, એટલે પી 3 ઇન્ટુ એ લખ્યું છે. પી ઇઝ ઇક્વલ રૂટ 3/2a યુનિટ. ક્લિયર? એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાના અને એક્ઝામની અંદર ક્વેશ્ચન પણ પૂછાય છે. બરાબર, પછી સ્કેલન એટલે કે વિષમ બાજુ. તો ત્રણે ત્રણ બાજુઓ કેવી હશે? અસમાન હશે. ઇન ધીસ ટ્રાયંગલ ધ સાઈડ આર નોટ ઇક્વલ એંગલ બિટવીન ધ સાઈડ્સ. એંગલ ખૂણા પણ અસમ બાજુ, ખૂણા બી સરખા ના હોય અને સાઈડ બી સરખી ના હોય. આર ઓલ્સો નોટ ઇક્વલ, વી મે ઓલ્સો કોલ ધીસ ટ્રાયંગલ ઇઝ ઇરેગ્યુલર ટ્રાયંગલ પણ એને કહેવામાં આવે છે. જુઓ, એરિયા ઓફ ધીસ ટ્રાયંગલ, તો એની જે ત્રણે ત્રણ બાજુઓ છે એનો સરવાળો કરવાનો અને એને ડિવાઈડ બાય 2 કરો એટલે તમને એસ મળે. આગળ આ સૂત્ર આવી ગયું છે. બરાબર, તો બરાબર, તો એની સેમી પેરીમીટર એટલે પરિમિતિનું અડધું લઈ લેવાનું. પછી એનો એરિયા શોધવો હોય તો વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. બરાબર, જે જે બાજુ તમને આપી હોય એનું તમારે બાજુની સામેની બાજુની તમારે એ પ્રમાણે માપ લઈ લેવાનું. બધી બાજુનું માપ તમને આપેલું જ હોય ને આ સૂત્ર. અને ટ્રાયંગલ, રાઈટ એંગલ ટ્રાયંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ માટેનું સૂત્ર. તો ઇન ધીસ ટ્રાયંગલ એંગલ બિટવીન વન ઓફ ટુ એડજસન્ટ સાઇડ્સ ઇઝ 90 ડિગ્રી. બરાબર ને, ટ્રાયંગલમાં આપણે તમે જોશો તમે તો 90 ડિગ્રીનો એંગલ હોય છે. આ બે એડજસન્ટ સાઇડ કહેવાય અને એનો જે એંગલ છે તે 90 ડિગ્રી હોય છે. બરાબર છે, આ જે સાઇડ છે એને કર્ણ કહેવાય. બરાબર, આને વેધ કહેવાય અને આને પાયો કહેવાય, બેઝ કહેવાય. એટલે આ હાઇટ થશે. બરાબર, અને આ શું થશે? કર્ણ થશે. બરાબર, ઇન ધીસ ટ્રાયંગલ એંગલ બિટવીન વન ઓફ ટુ એડજસન્ટ સાઇડ્સ ઇઝ 90 ડિગ્રી. રાઇટ એન્ડ એંગલ મીન્સ 90 ડિગ્રી. દેટ્સ વાય રાઇટ એંગલ એંગલ ટ્રાયંગલ મીન્સ વન ઓફ ધ એંગલ ઓફ ધીસ ટ્રાયંગલ ઇઝ ડિફાઇનેટલી 90 ડિગ્રી. એટલે આ એક એંગલ 90 ડિગ્રીનો હોય છે એની અંદર. તો એના માટેનું સૂત્ર છે, એરિયા ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ ઇઝ 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. બરાબર, બી ઇન્ટુ એચ. બરાબર, 1/2. એટલે આ સૂત્રો તમારે ટ્રાયંગલના યાદ રાખવાના છે. બરાબર, ત્યાર પછી તમને અહીંયા આપ્યું છે, જો શું કહેવાય તે પાયથાગોરસનો નિયમ તમને સમજાવેલો છે અહીંયા. પાયથાગોરસ કે ભાઈ આ વેધ એટલે આ હાઇટ કહેવાશે, આ જે બેઝ કહેવાશે અને આ જે છે એને હાઇપોટેનિયસ કહેવાય એટલે કે કર્ણ કહેવાય. બરાબર, તો કર્ણ શોધવું હોય તો કર્ણ બરાબર વર્ગમૂળમાં બેઝનો વર્ગ વત્તા હાઇટનો વર્ગ. બરાબર, એનું વર્ગમૂળ. વેધ હાઇપોટેનિયસ મીન્સ ધ ડાયાગોનલ ઓફ લાર્જેસ્ટ લેન્થ. આ ટ્રાયંગલમાં સૌથી લાંબામાં લાંબી જે લેન્થ છે એ કહેવાશે. બરાબર છે, એને કહેવાય. બરાબર, આ સૂત્ર એટલે તમારે કર્ણ શોધવા માટેનું આ સૂત્ર થયું. બરાબર, હવે એના પછી અહીંયા તમને દાખલા, એટલે આટલું વસ્તુ જે છે એ ટ્રાયંગલ માટેનું છે. બરાબર, એટલે ટ્રાયંગલની આ થિયરી થઈ. તમારે આ બધી જ નોટબુકમાં લખવાની, વ્યવસ્થિત રીતે ઇંગ્લિશમાં જ લખવાની અને ઇંગ્લિશમાં જ રીડ કરતાં શીખવાનું. બરાબર, એટલે જ્યારે કઈ બી એક્ઝામની અંદર આવે તો તમને કમ્પ્લીટ ખબર પડે. બરાબર, એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, જુઓ. કેલ્ક્યુલેટ ઇટ્સ એરિયા. જુઓ, કેલ્ક્યુલેટ એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ. ઇફ ધ બેઝ એન્ડ હાઇટ ઓફ ધ ટ્રાયંગલ આર 10 સેન્ટીમીટર એન્ડ 3.5 સેન્ટીમીટર. હવે જો બે માપ આ રીતે આપ્યા છે. બરાબર, તો બેઝ એન્ડ હાઇટ, તો બેઝ કેટલી આવશે? 10 આવશે. બરાબર, અને હાઇટ તમારી આવશે 3.5 સેન્ટીમીટર. તો તમને એરિયા શોધવાનો કીધો છે, એટલે એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/2 બી ઇન્ટુ એચ, 1/2 ગુણ્યા 10 ગુણ્યા 3.5, એટલે સાદુરૂપ આપશો આનું. 2 × 5 = 10 થશે, એટલે 35 × 5 કરશો એટલે 17.5 સેન્ટીમીટર² આવશે. એકમો ખાસ જોઈ લેવાના, આ સેન્ટીમીટર તો આ પણ સેન્ટીમીટરમાં જ છે. બરાબર, આ રીતના એક્ઝામ્પલ પૂછાય છે. અને આવી રીતના ના પૂછાય લખાણમાં તો તમને આકૃતિ આપેલી હોય ને આકૃતિમાં પણ માપ દર્શાવેલા હોય. બરાબર, એટલે આ થયું એરિયાનું સૂત્ર થયું. પછી બીજું એક આપ્યું છે, કેલ્ક્યુલેટ ધ બેઝ ઓફ ધ ટ્રાયંગલ હેવિંગ એન એરિયા ઓફ. તમને અહીંયા એરિયા આપી દીધો છે, જો 15, એટલે આ માપ તમને આપી દીધું છે 15 સેન્ટીમીટર² અને હાઇટ તમને આપી છે અને તમને બેઝ શોધવાનો કીધો છે. બરાબર છે, તો એક બે સૂત્ર મૂકો, આ જ સૂત્ર વાપરવાનું છે. 1/2 × બેઝ × h × a. તો 1/2 બેઝ તમારે શોધવાનો છે. બેઝ જે છે એ બેઝ તમારે શોધવાનો છે. એચ જે છે એ 3.5 આપેલા છે. બરાબર છે, અને એ તમને 15, તો બી ઇઝ ઇક્વલ ટુ 15 × 2/3.5. બરાબર છે, આ રીતના, એટલે આનું સાદુરૂપ આપશો તો 8.57 સેન્ટીમીટર થશે.
બરાબર એટલે આ રીતના. પછી કેલ્ક્યુલેટ ધ હાઈટ ઓફ ધ ટ્રાયેંગલ હુઝ એરિયા ઇઝ 60 સેન્ટીમીટર સ્ક્વેર, અને બેઝ આપ્યો છે 10 સેન્ટીમીટર. અહીંયા એરિયા આપી દીધો છે, બેઝ આપ્યો છે અને હાઈટ છે. સૂત્ર સેમ ઉપરનું જે આપ્યું છે એ જ તમારે વાપરવાનું છે. ક્લિયર બધાને? બરાબર. આમાં એચ છે, સેમ જુઓ અહીં ગાડી, એચ બરાબર 60 × 2/10, એટલે હાઈટ તમારી આવશે 12 સેન્ટીમીટર. બરાબર. હવે જુઓ અહીંયા ટ્રાયેંગલ તમને ડ્રો કરીને આપ્યો છે. બરાબર. ફાઇન્ડ ધ એરિયા ઓફ એન આઇસોલેસસ ટ્રાયેંગલ, સમદ્વિ બાજુ ત્રિકોણ તમને આપેલો છે ટ્રાયેંગલ હુઝ બેઝ ઇઝ 60 સેન્ટીમીટર. આ બેઝ જે છે ને 100 સેન્ટીમીટરનો આપેલો છે આ ટોટલ બેઝ અહીંયા, એટલે એનો આ હાઈટ આપણે ડ્રો કરીએ તો અડધું થઈ જશે આ માપ, એટલે આવશે એ 3 સેન્ટીમીટર. 6 ના અડધા થઈ જશે 3. બરાબર. એન્ડ ઈચ ઓફ ધ અધર 2 સાઈડ ઇઝ 5, અને આ બે જે સાઈડ છે એ 5 સેન્ટીમીટરની, એવું કીધું છે. બરાબર છે. તો જુઓ તમને અહીં ગાડી બેઝ બી ઇઝ ઇક્વલ ટુ સી, બેઝ અડધું કર નાખ્યું એટલે 3 સેન્ટીમીટર થઈ ગયા. ઇક્વલ સાઈડ ઓફ ધ સ્લેટન સાઈડ, આ જે ઇક્વલ સાઈડ છે આ બાજુની અને આ સાઈડની સ્લેટિંગ જે સાઈડ એ 5 સેન્ટીમીટર, તો એનું એરિયા તમારે શોધવું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ બી ગુણ્યા એસ નો સ્ક્વેર માઇનસ બીસ નો સ્ક્વેર. તો બી તમને આપ્યા છે 3, બરાબર, અને એસ જે છે તમારે સ્લેટન સાઈડ જે 5, બરાબર, માઇનસ બેઝ તમારે 3, એટલે 3 નો વર્ગ એટલે 25, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 એટલે 25 - 9 એટલે 16 થશે, અને 16 નું વર્ગમૂળ લેવાનું એટલે 4 × 3 = 12, એટલે તમારો એરિયા કેટલો આવશે 12 સેન્ટીમીટર સ્ક્વેર. બીજું સૂત્ર આ છે, એ ઇઝ ઇક્વલ ટુ 1/4b, વર્ગમૂળમાં 4a² - b² 1/4b, એ તમારે 6 આપેલા છે ટોટલ બેઝ લેવાનો. બરાબર છે. 6 વર્ગમૂળમાં 4a, બે જે સ્લેટન બે જે સાઈડ આપી છે એ માપ લેવાનું 5 નો વર્ગ - 6 નો વર્ગ. બરાબર. તો 1/4 × 6 × 8, આનું સાદું રૂપ આપશો 25 નો વર્ગ, 25 × 100, 100 - 36 કરશો એટલે 64 આવશે, 64 નું વર્ગમૂળ થશે 8. બરાબર. એટલે તમને અહીં ગાડી 4 × 2 = 8 થશે એટલે 6 × 2 = 12 તમારે માપ આવશે. બરાબર. સેમ એ જ પ્રમાણે અહીંયા એક્ઝામ્પલ અલગ અલગ તમને અહીંયા આપેલા છે, આ જ એક્ઝામ્પલ તમારે ગણવાના ને આવી રીતના જ એક્ઝામ્પલ તમને એક્ઝામની અંદર પૂછાશે. બરાબર. એ જ પ્રમાણે જુઓ, ફાઇન્ડ છઠ્ઠો એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ એરિયા ઓફ ઇન ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હુઝ સાઈડ ઇક્વિલેટરલ એટલે કે બધી બાજુઓ સરખી હોય. તો સૂત્ર એનું છે 4/√3/4a² બાજુનું માપ તમને અહીંયા આપી દીધું છે 5 સેન્ટીમીટર, એટલે વર્ગમૂળમાં 3ની કિંમત મૂકો તો 1.732/4, અને એસનો સ્ક્વેર એટલે 5 × 5 એટલે 10.825 થશે. ક્લિયર. સેમ એ જ પ્રમાણે કેલ્ક્યુલેટ ઇઝ પેરીમીટર ઓફ ઇટ્સ 1 સાઈડ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ, પેરીમીટર શોધવાની સાઈડ તમને આપી દીધી છે 55 mm પેરીમીટર, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કીધો છે એટલે પી ઇઝ ઇક્વલ ટુ 3 × a એટલે 3 × 55, 3 55 + 55 તમારે 3 વખત કરવાના તો આવશે 165. બરાબર. એ પ્રમાણે ઘણી વખત આવી રીતે ટ્રાયેંગલ જુઓ, 8મો એક્ઝામ્પલ, આ ખાસ પૂછાય છે, ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ હેવિંગ સાઈડ 9 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર એન્ડ 12 સેન્ટીમીટર. 3 બાજુના માપ આપ્યા છે, વિષમ બાજુ ત્રિકોણ છે, એટલે સૌથી પહેલાં તો સેમી પેરીમીટર એટલે કે પરિમિતિ તમારે અડધી થાય એટલે કે એસ તમારે શોધવાના. તો એ પ્લસ બી પ્લસ સી કરીને 2/2 એટલે 9 + 10 + 12 / 2 એટલે 31/2 એટલે 15.5 આવશે, અને એનો એરિયા તમારે શોધવો હોય તો આ સૂત્ર છે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. તો 15.5, 15 - 15.5 - 9, 15.5 - 10, 15.5 - 12, સાદુરૂપ આપશો એટલે આ પ્રમાણે ગુણાકાર કરીને જે સાદુરૂપ આવે તમારે એનું વર્ગમૂળ શોધવાનું, અને આવશે 44.03 સેન્ટીમીટર. સેમ એ જ પ્રમાણે એના બીજો એક એક્ઝામ્પલ અહીંયા તમને આપેલો, અને એમાં તમને કોસ્ટ આપેલી છે કે ભાઈ આટલા સેન્ટીમીટરનું માપ અહીંયા કીધું છે કે ભાઈ ટ્રાયેંગલ છે અહીં ગાડી પોલિશ કરવાનો તમને આપ્યો છે કે 100 સેન્ટીમીટરનો આપ્યું છે, 1.35 પૈસા છે. તો પોલિશ માટેની જે એરિયા આવ્યો હોય બરાબર છે એના ટોટલ કેટલા થશે એ પ્રમાણે ખર્ચ શોધવાનો. આટલું બધું નહીં, આટલું બધું ડીપમાં નહીં હોય પણ સ્મોલ સ્મોલ એક્ઝામ્પલ પણ તમે આ સૂત્રોવાળા એક્ઝામ્પલ ખાસ કરવાના. એ જ પ્રમાણે અહીંયા બીજો એક એક્ઝામ્પલ આપેલો છે, બરાબર, સેમ આ જ 10, 11, બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા 12 નંબરનો એક્ઝામ્પલ આપેલો છે, બરાબર છે, એરિયા પણ આપી દીધો છે, બરાબર છે, એમાં એચ તમને શોધવાના કીધેલા છે. સેમ એ જ પ્રમાણે ફરી એક એક્ઝામ્પલ આવે, ત્યાર પછી આવે છે પાયથાગોરસનો નિયમ. દરેકને ખબર હશે પાયથાગોરસનો નિયમ, બરાબર. આ પ્રમાણે ટ્રાયેંગલ હોય આપણી પાસે, બરાબર છે, આ રીતના ટ્રાયેંગલ હોય, અહીંયા જુઓ અહીંયા ટ્રાયેંગલ તમને આપેલો છે, આ તમને ટ્રાયેંગલ છે, બરાબર છે. તો આ એ બી છે એટલે એ બીનો સ્ક્વેર
અને આ નીચે બેઝ આપે છે BC એટલે BC નો સ્ક્વેર અને આ કર્ણ છે એટલે AC નો સ્ક્વેર એટલે ટ્રાયેંગલ નું સૂત્ર આપણે પાયથાગોરસ નો નિયમ છે કે કર્ણ નો જે વર્ગ છે એટલે કે AC નો જે વર્ગ છે તો આ AB નો વર્ગ અને આ BC નો વર્ગ એ બંને નો સરવાળો કરીએ સરવાળો કરીને એનો વર્ગો નો સરવાળો એટલે કે આ બંને નો વર્ગ કરીએ અને વર્ગો નો સરવાળો કરીએ એના બરાબર થાય છે બરાબર છે તો બી એ કાટખૂણો છે એસી એ હાઇપોટેનિયસ એટલે કે કર્ણ છે એબી અને બીસી જે છે એડજસન્ટ સાઇડ છે તો પાયથાગોરસનો નિયમ આપ્યો છે જુઓ અહીંયા એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે અને એસી શોધવા હોય તો આ બંને બાજુઓનો વર્ગોનો શું કરવો પડે આપણે વર્ગમૂળ લેવું પડે સરવાળો કરીને બરાબર તો અહીંયા તમને સૂત્ર બતાવ્યું છે અને એ પ્રમાણે એક એક્ઝામ્પલ બતાવ્યું છે અહીંયા 12 સેન્ટીમીટરનું માપ ને અહીંયા 5 સેન્ટીમીટરનું માપ આપ્યું છે અને કર્ણ તમને શોધવાનો કીધો છે બરાબર પાયથાગોરસનો નિયમ વાપરવાનો છે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી એ બી તમને આપ્યા છે 12 આપ્યા છે એટલે 12નો વર્ગ બીસી તમને આપ્યા છે 5 એટલે 5નો વર્ગ એટલે 12નો વર્ગ 144 ને 5નો વર્ગ 25 થશે એટલે 169 થશે તો એસી તમે શોધો તો 169 એ કોનું વર્ગમૂળ છે તો કે 13નું વર્ગ એ કોનો છે તો કે 13નો વર્ગ છે બરાબર છે એટલે તે તમારે એસી આવશે આ પ્રમાણે એવું એક્ઝામ્પલ અહીંયા નીચે તમને એક આપેલો છે બરાબર તો આ તમારે આ રીતના તમારે ફાઇન્ડ કરવાના રહેશે એક્ઝામ્પલ ક્લિયર બીજા એવી રીતના અહીં ઘડી એસાઇનમેન્ટમાં અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપે છે જે જે તમે સોલ્વ કરી શકો એ તમારે સોલ્વ કરવાના ઓકે કંઈ પણ સમજ ના પડે તો તમે આવીને પૂછી શકો છો પણ નોટબુકની ખાસ તૈયારી રાખજો જ્યારે એક્ઝામ આવશે તો તમારે કમ્પલસરી તમારે નોટબુક રીડ કરવાની રહેશે ગમે ત્યાં શોધવું પડે નહીં બરાબર અત્યારે જે વિડીયો બન્યો છે એની જે થિયરી છે આગળની બી જે થિયરી છે એ બધી લખીને બરાબર કમ્પ્લીટ કરીને નોટબુક ચેક કરાવી અને આવી જવી ઓકે થેન્ક યુ આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણી યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે આ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો